વાહન વ્યવહારથી ધમધમતા ચોખંડી વિસ્તારમાં બરાનપુરામાં ઓઇલ ડેપોમાં એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરી વચી હતી. વાહન વ્યવહારથી ધમધમતા ચોખંડી વિસ્તારમાં મુખ્ય માર્ગ નજીક આવેલ બરાનપુરામાં ઓઇલ ડેપોમાં એકાએક આગ ફાટી નીકળતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. ઓઇલ ડેપોમાં અચાનક ઉગી ઉઠેલી આગના ધુમાડાના ગોટા ગોટાથી આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. આગ અને તેના ધુમાડાના કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલા બરાનપુરામાં ઓઇલ ડેપોમાં અચાનક ધુમાડાના ગોટે ગોટે સાથે આગ ફાટી નીકળી હતી અને આગની વિકરાળ જ્વાળાઓથી આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બનાવની જાણ સ્થાનિક કાઉન્સિલર જાગૃતિ કાકાને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ પર આક્ષેપો કર્યા હતા કે ફાયર લશ્કરોને જાણ કરવા છતાં ફાયર લશ્કરો સમયસર ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. જો કે ફાયર લશ્કરોએ સ્થાનિકોના આક્ષેપોને ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે રસ્તામાં અનેક અડચણોના કારણે ઘટના સ્થળે પહોંચવા સમય લાગતો હોય છે. એસકે એન્ટરપ્રાઇઝ છે, તેલની દુકાન છે, એમાં આગ લાગેલી સવારે શોર્ટ સર્કિટથી. અમે અડધોથી પોણો કલાક સુધી ફાયર બ્રિગેડને કોલ કર્યો પણ ફાયર બ્રિગેડવાલાએ કોઈ કોલ લીધો નહીં. ત્યારબાદ અમારા સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકાને મેં કોલ કર્યો, એમને ડાયરેક્ટ જે ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારી છે એને કોલ કરીને અહીંયા ગાડી ફાયર બ્રિગેડની સેવા આપી. ફાયર બ્રિગેડની સેવા આપવામાં હજુ એક કે ત્રણ મિનિટ વાર લાગત તો આજુબાજુની છ દુકાનો બધી સળગી જાય. હાલ કેટલી દુકાનોમાં આગ લાગી? હાલમાં એક બે દુકાન પૂરતી જ આગ થઈ છે, બાકીની દુકાનો બચી ગઈ છે. કોઈ જાનહાની કે કોઈને કશું જાનહાની નથી, પણ ફાયર બ્રિગેડની અસુવિધા હતી ને ફાયર બ્રિગેડવાળા એક પણ કોલ લીધો નથી, એ અમારું કહેવું છે. બસ શું નામ સર આપણું? મારું નામ આશીષ કાયસ.